હલો એન્ડ વેલકમ ગર્લ્સ, હું છું રીતિયા. તમારા માનવ વિકાસના પેપરમાં આપણે યુનિટ 3ની ચર્ચા કરી રહ્યા છે, જેમાં આગલા બે સેશનમાં આપણે જોયું હતું કે શિક્ષણ અને માનવ વિકાસ આ બંને વચ્ચેનું મહત્વ શું છે. એ મહત્વ આપણે ડિટેલમાં સમજ્યા હતા અને આજે યુનિટ 3નો તમારો છેલ્લો ટોપિક, જેને આપણે શિક્ષણ નીતિ તરીકે ઓળખીએ છીએ અથવા તો એને ઊંચા માનવ વિકાસ માટે ઉચ્ચ પ્રમાણની શિક્ષણનો દર એ પ્રશ્ન તરીકે પણ સમજાવી શકાય છે, એની ચર્ચા આપણે આ સેશનમાં કરવાની છે. તમારા યુનિટ 3નો છેલ્લો ટોપિક ઊંચા માનવ વિકાસ માટે ઉચ્ચ પ્રમાણનો શિક્ષણ દર અથવા તો શિક્ષણ નીતિ. પરીક્ષામાં કોઈપણ પ્રકારના પ્રશ્ન આવી શકે છે. જો ઊંચા માનવ વિકાસ એવું કરીને પ્રશ્ન પૂછાય તો તમે શિક્ષણ નીતિ જ લખવાની છે, અને શિક્ષણ નીતિ એવું ડાયરેક્ટ પૂછાય તો પણ આપણે શિક્ષણ નીતિ જ લખવાની છે. એટલે પરીક્ષામાં ખાસ ધ્યાન રાખજો કે પ્રશ્ન કઈ રીતે પૂછાય છે. એમાં આપણે જેટલા પણ મુદ્દાની આજે ચર્ચા કરવાની છે તે આ પ્રમાણે છે. સૌથી પહેલા આપણે પ્રસ્તાવના જોઈશું, ત્યારબાદ જોઈશું કે શિક્ષણ નીતિની રચના કઈ રીતે કરવામાં આવી, પછી શિક્ષણ નીતિનો મુખ્ય ધ્યેય અથવા તો એનો ઉદ્દેશ અથવા તો એનો હેતુ, અને છેલ્લે મહત્વપૂર્ણ મુખ્ય અંશો. મહત્વપૂર્ણ મુખ્ય અંશોને બે ભાગમાં વિભાજિત કરેલું છે, તો એ બંને ભાગમાંથી આપણે આજે એક ભાગની ચર્ચા કરીશું અને બાકીના ભાગની ચર્ચા બીજા સેશનમાં કરીશું. તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. ભારત દેશે હંમેશાથી અભ્યાસના સ્તરમાં વધારે ભાર મૂક્યો છે. પ્રાચીન કાળથી જે અભ્યાસ કરવામાં આવતો હતો તેને ભૌતિક પ્રથા કહેવામાં આવતી હતી. વિશ્વની સૌપ્રથમ વિશ્વવિદ્યાલય 700 વર્ષ પહેલાં સ્થાપવામાં આવી હતી. નાલંદા મહાવીર વિશ્વવિદ્યાલય તે સમયની શ્રેષ્ઠ વિદ્યાલય માનવામાં આવતી. તો વાત છે ભારત દેશની કે એમાં પ્રાચીન કાળથી, એટલે કે આપણે ઋષિમુનિઓ હતા એ સમયથી જ શિક્ષણ ઉપર ખૂબ જ પ્રાધાન્ય આપેલું છે, અને એ સમયમાં જે પણ અભ્યાસ કરવામાં આવતો હતો તે અભ્યાસને ભૌતિક પ્રથા કહેવામાં આવતી. અત્યારે આપણે જેમ સેમેસ્ટર પ્રથા, યરલી સેશન એવું કહીએ છીએ, એમ એ સમયમાં ભૌતિક પ્રથા એવું કહેતા. વિશ્વની પ્રથમ વિશ્વવિદ્યાલય 700 વર્ષ પહેલાં સ્થાપવામાં આવી, જેનું નામ છે નાલંદા મહાવીર વિશ્વવિદ્યાલય. નાલંદા વિદ્યાલયમાં વિશ્વભરમાં પ્રખ્યાત 10,000 વિદ્યાર્થીઓ અને 2,000 જેટલા શિક્ષકો હતા. આ બહુ મોટી વાત છે છોકરીઓ, કે 700 વર્ષ પહેલાં પણ સ્થાપવામાં આવેલી શાળા અને એમાં પણ 10,000 જેટલા વિદ્યાર્થીઓ અને 2,000 જેટલા શિક્ષકો હતા. એટલે એ સમયમાં શિક્ષણ કેટલું મહત્વ લોકો સમજતા હતા શિક્ષણનું, એ આના પરથી ખ્યાલ આવે. આ વિદ્યાલયમાં તમામ પ્રકારના અભ્યાસ કરવામાં આવતા હતા, જેમાં વિજ્ઞાન, ભૌતિક શાસ્ત્ર, વેદશાસ્ત્ર, ધર્મતત્વનું જ્ઞાન વગેરેનો સમાવેશ થતો. એટલે કોઈ એક જ પર્ટિક્યુલર વિષય ભણાવવામાં નહોતો આવતો, અલગ અલગ પ્રકારના તમામ પ્રકારના વિજ્ઞાનોનું જ્ઞાન આપવામાં આવતું. રાષ્ટ્રીય મર્યાદાની બહાર, એટલે કે આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સ પણ આ પ્રકારના વિશ્વવિદ્યાલયમાં જોવા મળતા, જેમાં ચીન, જાપાન, ઇન્ડોનેશિયા, કોરિયા, પેરિસ, તુર્કી અને બીજા બીજા દેશોના વિદ્યાર્થીઓ પણ નાલંદા વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ અર્થે આવતા હતા. આમ શિક્ષણ એ પૂર્વ સમયથી જ ખૂબ જ મહત્વનું પાસું બની ગયું. પૂર્વ સમયથી એટલે પ્રાચીન કાળ, એટલા માટે કે 700 વર્ષ પહેલાં પણ આટલી મોટી વિશ્વવિદ્યાલય અને એમાં પણ આંતરરાષ્ટ્રીય લેવલના સ્ટુડન્ટ્સ ભણવા આવતા, એટલે એના પરથી ખ્યાલ આવે કે પૂર્વ સમયથી શિક્ષણ ખૂબ જ મહત્વનું પાસું બનેલું હતું. અને આજે પણ શિક્ષણને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે છે, અને તેને અનુલક્ષીને જ ભારતમાં નવી શિક્ષણ નીતિની સ્થાપના કરવામાં આવી છે, જેને ભારતીય શિક્ષણ નીતિ 2020 તરીકે ઓળખવામાં આવે છે. એની રચના અને મહત્વની વિવિધ બાબતોની ચર્ચા હવે નીચે મુજબ કરેલી છે. આજે પણ આપણા દેશમાં શિક્ષણને એટલું જ ઇમ્પોર્ટન્સ મળે છે. આપણે સૌથી પહેલાં માનવ વિકાસની ચર્ચા કરી તો માનવ વિકાસના માપદંડમાં જ શિક્ષણનો સમાવેશ થાય છે. તો જો શિક્ષણને મહત્વ આપવામાં આવતું ન હોત તો શિક્ષણ સિવાય બીજો કોઈ પણ માપદંડ આપણે લઈ શકત, જેમ કે ગરીબી. પરંતુ શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે એટલા માટે જ આપણે એને ટોપ લેવલનું પ્રાધાન્યવાળું તત્વ અથવા તો એક સોર્સ તરીકે ગણીએ છીએ. તો હવે ભારતીય શિક્ષણ નીતિ 2020ની રચના કઈ રીતે થઈ અને એની સાથે જોડાયેલ બીજી કેટલીક બાબતોની ચર્ચા હવે આપણે કરીએ. બીજા નંબર પર છે શિક્ષણ નીતિની રચના. પ્રસ્તાવના પછી આપણે જોવાનું કે શિક્ષણ નીતિની રચના કઈ રીતે થઈ અને સૌ પ્રથમ એને કોને સ્થાપના કરવામાં આવી.
ભારતના સૌપ્રથમ શિક્ષણ મંત્રી ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પણ શિક્ષણને આર્થિક વિકાસનું મહત્વનું પૂર્ણ પાસું માનતા હતા, કારણ કે પોતે જ વૈજ્ઞાનિક હતા એટલે એમને પણ ખ્યાલ હોય કે શિક્ષણનું મહત્વ કેટલું બધું છે. ત્યારબાદ આવ્યા જવાહરલાલ નહેરુજીએ પણ એ જ વાતને અનુલક્ષીને શિક્ષણ નીતિ અંતર્ગત ઘણા ખુલાસા કર્યા. પછી 1968માં સૌપ્રથમ શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ તેમાં કેટલાક ચેન્જીસ કર્યા અને પછી 1986માં ફરીથી રાજીવ ગાંધીએ નવી શિક્ષણ નીતિની રચના કરી અને 2017માં રાજીવ ગાંધી દ્વારા જે પણ શિક્ષણ નીતિ સ્થાપવામાં આવી હતી એનું નવીનીકરણ એટલે કે એમાં કેટલાક સુધારા વધારા કરવામાં આવ્યા. રાજીવ ગાંધીની શિક્ષણ નીતિના નવીનીકરણ બાદ 2019માં નવા સુધારા અને નિયમો સાથેની શિક્ષણ નીતિ બહાર પાડવામાં આવી, જે તમે જાણો છો. અને હાલમાં 29 જુલાઈ 2020ના રોજ એક નવી શિક્ષણ નીતિ સ્થાપવામાં આવી, જે અત્યારે આપણે ભણવાની છે. 2019ની જે શિક્ષણ નીતિ હતી એમાં ઘણા ખરા સુધારા હતા, જે અત્યારે આપણે અત્યાર સુધી જે પણ શિક્ષણ લઈ રહ્યા છીએ કે આગળ લઈશું એમાં 19 નીતિના પ્રમાણે જ શિક્ષણ આપણને આપવામાં આવતું હતું. એ પછી અભ્યાસક્રમ હોય, પાઠ્યપુસ્તક અંતર્ગત હોય, સેમેસ્ટર સિસ્ટમ હોય, સીબીએસઈ હોય, એનસીઆરટી હોય, આ બધી જ બાબતોની રચનાને ઉલ્લેખ 2019ની નીતિમાં કરવામાં આવી ચૂક્યા હતા. હવે 2019ની નીતિના પ્રારંભ પછી એટલે કે કેટલાક ઉધારા વધારા કર્યા પછી નવી નીતિ બહાર પડી, જે 29 જુલાઈ 2020માં બહાર પડી અને એ નવી શિક્ષણ નીતિ એટલે કે 2019થી તદ્દન જુદી અથવા તો એમાં કરેલા કેટલાક સુધારા સાથે અસ્તિત્વમાં આવી. તો આપણે જોયું 29 જુલાઈ 2020ના રોજ શિક્ષણ નીતિની રચના થઈ ગઈ. હવે રચના તો થઈ ગઈ, પણ કોઈ પણ નીતિ હોય કે કોઈ પણ પ્રકારનો ઉદ્યોગ હોય, ધંધો હોય કે તમારો અભ્યાસ પણ કેમ ના હોય, એમાં કોઈ પણ એક હેતુ કે લક્ષ્ય હોય, એ ચાલુ કરવા પાછળ કે એ શરૂ કરવા પાછળનો એક નિશ્ચિત ઉદ્દેશ હોય, તો એ ઉદ્દેશ શિક્ષણ નીતિનો શું હતો, એ ધ્યેય શિક્ષણ નીતિનો શું હતો, હવે આપણે એ જોવાનું છે. તમામ ક્ષેત્રના બાળકોને પ્રાથમિક શિક્ષણ મળી રહે, સૌથી પહેલો એનો ઉદ્દેશ, કે કોઈ પણ ક્ષેત્ર હોય, ગામડામાં હોય કે પછી આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર હોય કે નેશનલ લેવલ પર હોય, કોઈ પણ પ્રકારનું બાળક હોય, અપંગ હોય કે પછી શારીરિક ખોળખાપણવાળું હોય, તો પણ એને પ્રાથમિક શિક્ષણ, જેને આપણે બેઝિક એડ્યુકેશન કહીએ છીએ, એ મળી રહેવું જોઈએ. શિક્ષણમાં સામાજિક, પ્રાદેશિક અને જાતીય ખાધને નિવારી શકાય અને સ્ત્રી સશક્તતાને પ્રાધાન્ય આપી શકાય, જે સૌથી મહત્વનું છે. સામાજિક, પ્રાદેશિક અને જાતીય, કે જે સમાજ સમાજમાં, પ્રદેશ પ્રદેશમાં અને જાત જાતમાં કે જે ફરક આપણે આપીએ છીએ એ ના રહે. મ્યુનિસિપાલિટી સ્કૂલ જ નીકળી જવી જોઈએ અને બધાને પ્રાઇવેટ સ્કૂલ્સમાં એડમિશન મળી જવા જોઈએ, એવા પ્રકારની નીતિ. ત્યાર પછી છે કે સ્ત્રી સશક્તતા, એટલે માત્ર પુરુષો જ આટલા લેવલનો અભ્યાસ કરી શકે એવું નહીં, સ્ત્રીઓ પણ કોલેજ કરી શકે, સ્ત્રીઓ પણ કોલેજની આગળ ઘણા કોર્સ કરી શકે એવી એક નીતિ 2020માં ઘડવામાં આવી. અને ત્યારબાદ અવૈધિક ક્ષેત્રમાં જોડાયેલા હોય તેઓને પણ રોજગારીની એક સમાન તકો મળે. અવૈધિક ક્ષેત્ર એટલે એવા ક્ષેત્ર કે જ્યાં આગળ બધા લોકો કામ કરવા તૈયાર નથી થતા, તેમ છતાં પણ એવું રોજગારી મેળવવા માટે એ પ્રકારના કામો કરતા હોય છે, તો એ પ્રકારના કામ કરતો વ્યક્તિને પણ રોજગારીની એક સમાન તક મળી રહે. જે પગાર ઓપન કાસ્ટના લોકોને મળતો હોય એ જ પગાર અન્ય કાસ્ટના લોકોને પણ મળે, એવી રચના 2020ની નીતિમાં કરવામાં આવી. આ એનો ધ્યેય છે. હવે પછીના ધ્યેય બીજી સ્લાઇડમાં છે. બીજા કેટલાક ઉદ્દેશો આ પ્રમાણે છે. આ નીતિ ટકાઉક્ષમ વિકાસના 2030ના એજન્ડાને સુસંગત છે, એટલે કે 2030માં સરકાર તરફથી જે પણ આગળ પ્લાનિંગ આયોજન કરવામાં આવ્યું હશે એમાં આ શિક્ષણ નીતિના ઉદ્દેશો ફિટ બેસે છે. 21મી સદીની જેટલી પણ જરૂરિયાતો છે એને સુસંગત બનાવતી આ નીતિ છે. અક્ષર જ્ઞાનના ક્ષેત્રમાં વધારો કરવાનો છે, એટલે કે સાક્ષરતાના ક્ષેત્રમાં સાક્ષરતાના દરમાં મેક્સિમમ વધારો કરવો, આ એનો ઉદ્દેશ, અને શિક્ષણને સર્વગ્રાહી અથવા તો બહુવિષયક બનાવવાનો એનો હેતુ છે. સર્વગ્રાહી એટલે બધા સુધી પહોંચી વળે અને બહુવિષયક એટલે કે દરેકે દરેક વિષયમાં આ નીતિ સ્થપાય એવો એનો હેતુ છે, કે જે આપણી રાષ્ટ્રભાષા છે, જે આપણી બોલી છે, જેમ કે ગુજરાતી, હિન્દી, આ મરાઠી, આ તમામ ભાષાઓમાં આપણને એક એક વિષય પ્રાપ્ત કરવામાં આવે એ શિક્ષણ નીતિનો મહત્વનો હેતુ છે. આગળ જોયા એ અને અત્યારે આપણે આજે ચાર જોયા એ એના મહત્વના ઉદ્દેશો જ છે. તમે પરીક્ષામાં કોઈ ફોર્મેટના ફોર્મમાં લખી શકો છો, આ રીતે પણ લખી શકો છો, અથવા તો નંબર પાડીને એક સાથે પણ બધા ઉદ્દેશ જણાવી શકો છો. એક કરતાં ઘણા બધા ઉદ્દેશ કોઈ પણ નીતિના છે, ઇવન શિક્ષણ નીતિના પણ છે, પરંતુ આપણે
જરૂરિયાત પૂરતા આટલા જ પ્રકારના ઉદ્દેશને ધ્યાનમાં લેવાના છે. પ્રસ્તાવના, શિક્ષણ નીતિની રચના અને શિક્ષણ નીતિના કેટલાક ઉદ્દેશો પછી ચોથો મુદ્દો છે આપણો મહત્વપૂર્ણ મુખ્ય અંશો. મહત્વપૂર્ણ મુખ્ય અંશોને મેં આગળ જ તમને કહ્યું એમ કે બે ભાગમાં આપણે વિભાજિત કરેલ છે, જેમાં સૌથી પહેલો ભાગ છે શાળાકીય અભ્યાસ અને એના પણ કેટલાક સબ પોઈન્ટ છે. એ કેટલાક સબ પોઈન્ટમાં આજે એક કે બે સબ પોઈન્ટની આપણે ચર્ચા કરીશું, બાકીના સબ પોઈન્ટની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. શાળાકીય અભ્યાસ એના મહત્વપૂર્ણ અંશમાં સૌથી પહેલું શાળાકીય અભ્યાસમાં સાર્વત્રિકરણ. પ્રી સ્કૂલથી માંડીને માધ્યમિક સ્તર સુધી દરેકને શાળાકીય અભ્યાસમાં સમાવિષ્ટ કરવામાં આવશે. આ શિક્ષણ નીતિમાં જણાવેલું છે કે પ્રી સ્કૂલથી એટલે કે પ્રાઇમરી સેક્શનથી માંડીને અથવા તો પ્રી પ્રાઇમરી સેક્શન જેને આપણે કહીએ છીએ, આંગણવાડી શબ્દ પણ આપણે વાપરીએ છીએ, તો ત્યાંથી માંડીને માધ્યમિક સ્તર સુધીના દરેક બાળકને શાળાકીય અભ્યાસમાં આપણે સમાવિષ્ટ કરીશું. શાળાઓ દ્વારા કાઉન્સેલર સાથે જોડાણ અથવા સારી રીતે તાલીમબદ્ધ સામાજિક કાર્યકરો સાથે જોડાણ પણ કરવામાં આવશે. એટલે કે એવા પ્રકારના કાર્યકર્તાઓને આપણે શિક્ષણ નીતિમાં અથવા તો આપણી શાળાઓમાં સંબોધિત કરીશું જેવા લોકોને ઉપયોગ કરવાથી અથવા જેવા લોકોની મદદ લેવાથી બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે અને શિક્ષણ કરતાં પણ ખાસ કરીને એવી તાલીમ મળી રહે કે જે એ લોકોના અભ્યાસમાં ઉપયોગી છે. ત્યાર પછી છે ધોરણ 3, 5 અને 8 માટે NIOS, જેને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ કહેવામાં આવે છે. તો 3, 5 અને 8ના ખાસ પ્રકારના વિદ્યાર્થીઓ માટે NIOSની સ્થાપના કરવામાં આવશે, એટલે કે ઓપન સ્કૂલિંગ, કે એમના માટે કોઈ પણ પ્રકારનું એડમિશન પ્રથા લાગુ પાડવામાં નહીં આવે. છેલ્લે છે ધોરણ 10 અને 12ની સમકક્ષ માધ્યમિક શૈક્ષણિક કાર્યક્રમો પણ કરવામાં આવશે, જે 10માં અને 12માં બોર્ડ અંતર્ગત કોઈ પણ શૈક્ષણિક કાર્યક્રમો જેમને પરીક્ષાલક્ષી ઉપયોગી હોય તેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. શાળાકીય અભ્યાસનો બીજો સબ પોઈન્ટ છે અભ્યાસક્રમ, જેને આપણે સિલેબસ કહીએ છીએ. પ્રારંભિક શિક્ષણ ઉપર વિશેષ ભાર મૂકતા 10+2 માળખાને બદલે 5+3+3+4 અભ્યાસક્રમ માળખું લેવામાં આવશે. આ સૌથી મહત્વનો મુદ્દો છે જે આખા શિક્ષણ નીતિમાં સૌથી વધારે ભાર મૂકે છે, જેમાં અનુક્રમે 3 થી 8, 8 થી 11, 11 થી 14 અને 14 થી 18 વય જૂથના બાળકો માટે અપનાવવામાં આવ્યું છે. હવે તમને એ પ્રશ્ન થવો જોઈએ કે 5+3+3+4 એ અભ્યાસક્રમનું માળખું આયુ કવિ કઈ રીતે? તો એમાં જણાવ્યું છે કે 3 થી 8, તો તમે ગણી શકો છો કે 4, 5, 6, 7 અને 8 એમ 5 વર્ષ થયા, તો સૌથી પહેલું 5 લખ્યું છે. પછી છે 8 થી 11ની વયજૂથ, એટલે કે 9, 10 અને 11 એ ત્રીજા નંબર પર, એટલે કે 3. 11 થી 14, 12, 13, 14 ફરીથી 3 અને છેલ્લે 14 થી 18, 15, 16, 17 અને 18 એમ કરીને 4. એટલે 3 થી 8માં 5, 8 થી 11માં 3, 11 થી 14માં ફરીથી 3 અને 14 થી 18માં ફરીથી 4 એમ 5+3+3+4 વય જૂથના બાળકો માટે પ્રારંભિક શિક્ષણ 10+2 માળખાને બદલે અપનાવાયું છે. નવી પ્રણાલીમાં 12 વર્ષ શાળાકીય અભ્યાસના અને 3 વર્ષ આંગણવાડી, જેને આપણે પ્રી સ્કૂલ કહીએ છીએ, એ અભ્યાસનો રહેશે. આ ફરજિયાત સરકાર તરફથી મૂકવામાં આવ્યું છે કે 12 વર્ષીય શાળાકીય અભ્યાસમાં 3 વર્ષ ફરજિયાત આંગણવાડી, જેને આપણે પ્રી પ્રાઇમરી કહીએ છીએ, એ રહેશે. NCERT દ્વારા 8 વર્ષ સુધીના બાળકો માટે પ્રારંભિક બાળપણ સંભાળની પણ વ્યવસ્થા કરવામાં આવશે. રાષ્ટ્રીય પુસ્તક પ્રચાર નીતિ તૈયાર કરવામાં આવશે, કે જેમાં મેક્સિમમ આપણા જે બુક્સ છે એ સિવાયના તમામ બીજા બુક્સ કે જેનો સિલેબસ બહાર કોઈ પણ વસ્તુ હોય તો આપણને એ બુકમાંથી મળી રહે એની મેક્સિમમ પ્રચાર કરવામાં આવશે. ત્યાર પછી અભ્યાસક્રમમાં કન્ટિન્યુ છે અભ્યાસક્રમ સામગ્રીમાં ઘટાડો કરવામાં આવશે, એટલે જેને આપણે કહીએ છીએ ધારવી નિયમન. અભ્યાસક્રમની સામગ્રીમાં એટલે બુક્સ હોઈ શકે કે વર્કબુક હોઈ શકે, સ્વાધ્યાય પોથી જેને આપણે કહીએ છીએ, તો એ બધી સામગ્રીમાં ધીરે ધીરે ઘટાડો કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પાસે વિષયો પસંદ કરવાની વધુ અનુકૂલન પસંદગી રહેશે. આ સૌથી મહત્વની બાબત છે. જો આ અપ્લાય થશે જલ્દી તો આપણે બધાને એનો લાભ મળશે કે વિદ્યાર્થીઓ પાસે સબ્જેક્ટ સિલેક્શન કરવાની બહુ બધા ઓપ્શન રહેશે. તમે એક કે બે સબ્જેક્ટની અંદર રમ્યા કરો એવું નહીં, તમારી પાસે વિશાળ પ્રકારનું સમુદ્ર હશે સબ્જેક્ટ કે વિષયોનો, અને એમાં તમે આરામથી કોઈ પણ વિષય પસંદ કરી શકો એમ છે. કલા અને વિજ્ઞાન,
અભ્યાસક્રમ અને ઇતર પ્રવૃત્તિઓ, રોજગારલક્ષી અને શૈક્ષણિક પ્રવાહો વચ્ચે કોઈ ભિન્નતા રાખવામાં નહીં આવે, એટલે કે તમામે તમામ પ્રવૃત્તિઓને એક જ સરખું ઇમ્પોર્ટન્સ, એક જ સરખું પ્રાધાન્ય આપવામાં આવશે. માત્ર કો કરિક્યુલમ એક્ટિવિટી એટલે કે ઇતર પ્રવૃત્તિઓને જ નહીં, માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિઓને પણ નહીં, તમામ પ્રકારની પ્રવૃત્તિઓ જે શિક્ષણને અનુલક્ષીને હોય કે ન હોય તે બધી પ્રવૃત્તિઓને એક જ સરખી મહત્વતા આપવામાં આવશે. છઠ્ઠા ધોરણથી રોજગારલક્ષી શિક્ષણ શરૂ થશે અને તેમાં ઇન્ટર્નશીપ સામેલ કરવામાં આવશે. ખરેખર ઇન્ટર્નશીપ અને રોજગારલક્ષી શિક્ષણ એ તમે કોલેજમાં ફીલ કરો છો, તે કોલેજમાં આવ્યા પછી તમને આ બધી બાબતોનું નોલેજ હોય છે, જે તમે પણ અનુભવ્યું છે. ઇન્ટર્નશીપ શબ્દ સાંભળ્યો હશે, અથવા તો રોજગારલક્ષી મેળો પણ આપણી કોલેજમાં યોજાય છે. તો આ બધી વ્યવસ્થા કોલેજોમાં કરવામાં આવે કે બાર પછી છોકરાઓ જ્યારે કોલેજ કરે ત્યારે એમની કોલેજમાં જ ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવે અને એમાંથી તમને સિલેક્ટ કરીએ. પણ આ વ્યવસ્થા છઠ્ઠા ધોરણથી જ થશે, એટલા માટે કે બાળક છઠ્ઠા ધોરણથી જ પોતાનો એક ધ્યેય, એક ગોલ નક્કી કરી શકે અને એ પ્રમાણે ધીરે ધીરે એને ઇન્ટરવ્યૂની પણ કેટલાક નોલેજ મળી શકે. કે આપણને હજુ પણ તમારામાંથી પણ કેટલા એવા હશે કે જેને ખબર નહીં હોય કે ઇન્ટરવ્યૂમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, કે ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવો, તો આ બધી જ બાબતોનું જ્ઞાન છઠ્ઠા કે સાતમા અથવા તો આઠમા ધોરણથી જ વિદ્યાર્થીઓને આપવામાં આવશે, જેથી કરીને એ લોકો કોલેજમાં આવે ત્યાં સુધી એ લોકો આ લેવલ પર પ્રિપેર હોય. તો આ હતું આપણું શિક્ષણ નીતિની મુખ્ય બાબતો. એમાં મહત્વપૂર્ણ અંશોમાં મેં કહ્યું એમ કે એના બે ભાગ છે, એ બે ભાગમાં પણ સબ પોઈન્ટ છે. એમાં બે ભાગની આપણે આજે ચર્ચા કરી, શાળાકીય અભ્યાસમાં એક તો શાળાકીય અભ્યાસનું સાર્વત્રિકરણ અને બીજું જોયું અભ્યાસક્રમ. આ સિવાય પણ બીજા કેટલાક બાબતો છે જેમાં બહુભાષાનું મહત્વ, મૂલ્યાંકન પરીક્ષા, શિક્ષણની સોરી શિક્ષકની ભરતી અને કારકિર્દી, આ બધી જ બાબતો શાળાકીય અભ્યાસમાં એનો સમાવેશ કરવામાં આવશે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. અને ત્યાર પછી બીજા નંબરનું ઉચ્ચ શિક્ષણ, એની પણ ચર્ચા આપણે કરીશું. તો આવતા સેશન સુધીમાં આપણું શિક્ષણ નીતિ પૂરી થઈ જશે. ત્યાં સુધી ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો. બાય.